દરિયામાં ઉઠી રહેલા ઊંચા મોજા, દરિયાની જેટી અને કિનારા પાણીમાં ગરકાવ, વાવાઝોડાની ચેતવણીથી શહેર રસ્તા સુમસામ. તીવ્ર વાવાઝોડા ક્રેથોનના લેન્ડફોલ પહેલા તાઇવાનમાં આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સુપર ટાઇફૂન ક્રેથોનના લેન્ડફોલ પહેલાની અસરથી આ ટાપુ દેશના દક્ષિણ ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો હતો. હવામાન એજન્સીઓના અનુમાન પ્રમાણે નબળું પડી રહેલું આ વાવાઝોડું તાઇવાનના દક્ષિણ કિનારે બુધવારે રાત્રે અથવા તો ગુરુવારે વહેલી સવારે લેન્ડફોલ કરશે. વાવાઝોડાની તીવ્રતાને ધ્યાને લઈને બુધવારે તાઇવાનમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી, સેંકડો ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી અને મોટાભાગની નાણાકીય સંસ્થાઓના કામકાજ પણ બંધ કરી દેવાયા છે. દરિયા કિનારે આવેલા પોર્ટ સિટી કાઉશિયાંગમાં લોકોને ઘરમાં જ રહેવાની સલાહ વહીવટી તંત્ર તરફથી આપવામાં આવી છે. તંત્રએ લોકોને એ માહિતી સાથે ચેતવ્યા છે કે આ વાવાઝોડું 1977માં આવેલા ટાઇફૂન થેલ્મા જેવો વિનાશ કરી શકે છે, જેમાં 37 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને તાઇવાનમાં ભારે વિનાશ વેર્યો હતો. તાઇવાનની હવામાન એજન્સીઓએ કહ્યું કે વાવાઝોડું ભલે નબળું પડી રહ્યું હોય, તેમ છતાં દરિયામાં ઝંઝાવાતી મોજા ઉછળવા, ભારે પવન ફૂંકાવો અને મુશળધાર વરસાદનું જોખમ નકારી શકાતું નથી. જેમ જેમ વાવાઝોડું તાઇવાનના કિનારાની નજીક આવશે, કાઉશિયાંગના મેયરે કહ્યું કે લેન્ડફોલની સાથે જ વાવાઝોડું એકદમ નબળું પડી જશે, પણ તેમ છતાં વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાશે અને ધોધમાર વરસાદ પણ પડી શકે છે. સમાચાર એજન્સી રોયટર્સ પ્રમાણે અગમચેતીના પગલા તરીકે ટાપુ દેશના દક્ષિણ અને પૂર્વ કિનારેથી 10,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવાયા છે.